ગુજરાતમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે શહેરના સિંધુ ભવન રોડ પર ડેનિસ કોફી બાર બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. તો ડેનિસ કોફી બાર બહાર રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક કારમાં સવાર 2 શખ્સોએ એરગન મારફતે હવામાં ગોળીબાર કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયા હતા. જોકે ડેનિસ કોફી બારના માલિકે આરોપીની ગાડીનો પીછો કર્યો હતો, સાથે જ પોલીસને જાણ પણ કરી હતી. તો પીછો કરતા આરોપીની કાર બોપલ પાસેથી મળી આવી હતી, જેમાં તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી અને બાઇટિંગ પણ મળી આવ્યું, જેથી પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આરોપીઓએ નશો કર્યો હતો. આરોપી મેક્સી પટેલની કાર હોવાનું સામે આવ્યું છે, જે બોપલ વિસ્તારમાં જ રહે છે. જોકે હાલ તેના ઘરમાં તાળું છે અને બંને આરોપીઓ ફરાર છે. ત્યારે પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ અમદાવાદમાં વધતો જઈ રહ્યો છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ સિંધુ ભવન રોડ પર ફાયરિંગની ઘટના બની છે. આરોપીઓ કાર મૂકીને ફરાર થયા છે. કોફી બારની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું 2 શખ્સો દ્વારા, એરગન દ્વારા. તો કોફી બારના માલિકે તેમનો પીછો કર્યો હતો, બોપલ પાસેથી કાર મળી આવી હતી. તો ડેનિસ કોફી બારની બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે આરોપીની કારને જપ્ત કરી છે. કાર મળી આવતા કારમાંથી દારૂની બોટલો તેમજ બાઇટિંગ પણ મળી આવ્યું હતું. કે 9:15 ના અરસામાં ડેનિમ કોફી બાર છે સિંધુ ભવન રોડ ઉપર, ત્યાં ગાડી આ ક્રુઝ ગાડી નીકળીને એમાંથી જે રૂપ ટોપ ખોલી ને એક માણસે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા. એટલે જે કઈ રીતે હથિયાર છે તો તપાસ પકડાય છે, પછી ખ્યાલ પડશે. પરંતુ ત્યાંથી આ ફાયરિંગ કરી ને એટલે જે ડેનિમ કોફી બાર વાળા છે કૌશલભાઈની બહાર નીકળ્યા, જોયું તો કે વિડીયો ઉતારો જઈ એમ્બે એમ કરતા ગાડી લઈ ને બોપલ તરફ ભાગેલા. એટલે ત્યાંથી આ કૌશલ ને એના મિત્રોએ પીછો કરેલો અને પીઆઈ જાડેજાને વસ્ત્રાપુર ફોન કરેલો અને અહીંયા આગળ બોપલમાં આ ગાડી ક્રુઝ ગાડી છે એ મૂકીને ભાગી છૂટેલ છે. અને એવું લાગે છે કે એ લોકો અંદર બાઇટિંગ છે, કોથળીઓ એટલે ઘરની દારૂની બોટલ છે ખાલી, એટલે કેફી પ્રવાહી પીધેલ હોય છે એવું જણાય છે. અને એમનો હેતુ તો હજી સ્પષ્ટ નથી થતો કે શું શાના માટે આ કર્યું અને કયા હથિયારથી કર્યું. મેક્સી કરીને છે, મેક્સી પટેલ જયમીન કરીને કહે છે, એ છોકરો છે અને બીજેની સાથે છે એનો મિત્ર, 2 જણા હતા. મેક્સી ક્યાંનો રહેવાસી છે અત્યારે? તો એ બોપલમાં જે એનું ફ્લેટમાં છે, પણ ફ્લેટ હાલે બંધ છે.